सरदार पटेल एजुकेशनल इंस्टिट्यूट संचालित श्री गगजीभाई जी सुतरिया प्राथमिक शाला में हूँ मेहुल गोस्वामी आप सौ विद्यार्थी मित्रों नु स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आपने धोरण छ विषय सामाजिक विज्ञान पाठ एक चालो इतिहास जाणीए तेनी अंदर आपणे रिविजन वीडियो जोईए। खास करीने विद्यार्थी मित्रों, आपणे पाठ एक नी समझूती मेळवी लीधी छे, त्यार पछी हवे आपणे जोवानुं छे खास करीने तो कि भाई रिविजन वीडियोनी अंदर तो कि भाई जे परीक्षामां पूछाई गयेला सवाल जवाबो छे, त्यार पछी के जे परीक्षामां पूछाई शके तेवा सवालो छे तेनी आपणे जे छे चर्चा करवानी छे। खास करीने हुं तमने कही दउं कि भाई सवालना क्रम ऊपर तमे ना જોતા, તમે ખાલી જે છે સવાલ અને જવાબ આપણે જે છે જોવાનો છે। તેની અંદર ખાસ કરીને આપણે જોઈએ છીએ કે સૌથી પહેલા આવે છે સંકલ્પનાઓ સમજાવો। તેમાં પહેલી સંકલ્પના છે ભોજપત્ર। હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતોને ભોજપત્ર કહે છે। ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે માહિતી મળે છે। પરીક્ષામાં પૂછાય માર્કમાં ભોજપત્ર એટલે શું, સંકલ્પના એટલે કે વ્યાખ્યા, તો આપણે સરસ રીતે લખી નાખાય કે ભાઈ હિમાલયમાં ભુર્જ નામના વૃક્ષોની આંતરછાલ ઉપર લખાયેલા લેખને ભોજપત્ર કહેવામાં આવે છે। ત્યાર પછી બીજું છે અભિલેખો, તો કે શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે। ઘણીવાર અભિલેખો ધાતુ પર પણ મળી આવે છે। આ વિદ્યાર્થી મિત્રો અભિલેખની વ્યાખ્યા થઈ। ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ તાંબ્રપત્રો, તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને તાંબ્રપત્ર કહે છે। અનેક રાજાઓ વહીવટીતંત્ર અને દાનની માહિતી તાંબ્રપત્ર ઉપર કોતરાવતા હતા। વિદ્યાર્થી મિત્રો, પહેલાના જમાનામાં જે કંઈ પણ રાજાઓ દાન કરતા તે તાંબાપત્ર ઉપર જે છે લખીને જે છે લોકોને આપતા હતા। ઘણી બધી જગ્યાએ હજી આપણને પણ તાંબ્રપત્ર જે છે જોવા મળે છે। ત્યાર પછી જોઈએ ચોથું પંચમાર્ક સિક્કાઓ, તો કે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બેબામાં મૂકી દબાણ આપીને બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એક બે વાક્યની અંદર સવાલ જવાબ। તેની અંદર આપણે જોઈએ પહેલો સવાલ છે ઇતિહાસ આપણને શાની માહિતી આપે છે, ઇતિહાસ આપણને શાની માહિતી આપે છે, તો કે ઇતિહાસ આપણને જુદા જુદા યુગોના માનવ જીવનના રીતરિવાજો માન્યતાઓ તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી પૂરી પાડે છે। ત્યાર પછી છે રાજા અને રાણીઓ કઈ માહિતી અભિલેખો પર અંકિત કરાવતા, તો કે તેમનો જવાબ છે રાજા અને રાણીઓ તેમના રાજ્ય વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરાવતા હતા। પછીનો સવાલ છે ગુજરાતમાંથી મળેલા તાંબ્રપત્રોમાં શાની માહિતી મળે છે, ગુજરાતમાંથી મળેલા તાંબ્રપત્રોમાં શાની માહિતી મળે છે, તેમનો જવાબ છે ગુજરાતમાંથી મળેલા તાંબ્રપત્રોમાં રાજાનું નામ તેનો ધર્મ વહીવટતંત્ર અને દાનની માહિતી મળે છે। પછીનો સવાલ છે પ્રાચીન સિક્કાઓ પર કઈ કઈ માહિતી મળે છે, પ્રાચીન સિક્કાઓ પર કઈ કઈ માહિતી મળે છે, તો કે એમનો જવાબ છે પ્રાચીન સિક્કાઓ પર રાજાનું નામ તેનો ધર્મ સંસ્કૃતિ વગેરેની માહિતી મળે છે। વિદ્યાર્થી મિત્રો આ બધા જે સવાલ છે એક માર્કની અંદર આવી શકે છે, ખાલી જગ્યામાં પણ ઘણીવાર પૂછી લે, ઘણીવાર આપણને એમસીક્યુની અંદર પણ મળે, આ બધા રોકડિયા માર્ક કહેવાય કે જે ટકાવારી લાવવામાં ખૂબ આપણને ઉપયોગી બને છે। ત્યાર પછીનો સવાલ છે બીસીનો અર્થ સમજાવો। વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે આ પાઠ ભણ્યા હતા ત્યારે મેં તમને વિસ્તારથી આ મુદ્દા જે છે સમજાવ્યા હતા। અત્યારે આપણે જોઈએ તો કે બીસી એટલે બિફોર ચેરિસ્ટ, ઈસવીસન પૂર્વે અર્થાત એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં, ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાંનો જે સમય છે તેને આપણે બીસી કહીએ છીએ। ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મના પહેલાંના 2000 વર્ષ। પછી છે એડીનો અર્થ સમજાવો, એડીનો અર્થ સમજાવો કદાચ આ સવાલ છે તે બે માર્કમાં પણ આવી શકે છે। એડી એટલે એનો ડોમિની, જે એનો અને ડોમિની બે મૂળ ગ્રીક શબ્દો છે જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ, ભગવાનના સમયનું વર્ષ એવો થાય છે। ટૂંકમાં એડી એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ સમય પછીના વર્ષો, આ એડીનો અર્થ થયો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બી સી ઈ એટલે શું, તો કે બી સી ઈ એટલે બિફોર કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે, આ બીસીઈનો અર્થ થયો। ત્યાર પછી જોઈએ ભારતના સૌથી જૂના સિક્કા ક્યાં છે, ભારતના સૌથી જૂના સિક્કા ક્યાં છે, તો તેનો જવાબ છે ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે જે સૌથી જૂના સિક્કા છે। ઇતિહાસ જાણવાના સ્ત્રોત ક્યાં ક્યાં છે, પછીનો સવાલ છે કે ઇતિહાસ જાણવાના સ્ત્રોત ક્યાં ક્યાં છે, આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે, તો કે એમનો જવાબ છે
इतिहास जाणवाना मुख्यत्वे त्रण स्त्रोतो छे, पेलो ताड़पत्र अने भोजपत्र, बीजू अभिलेखो अने त्रीजू छे ताम्रपत्रो। त्यार पछी विद्यार्थी मित्रों आपणे जोईए तो के भाई ताम्रपत्रो गुजरातमां क्यां क्यां सचवायेला छे, बे मार्कमां पूछी शकाय। ताम्रपत्रो गुजरातमां क्यां क्यां सचवायेला छे तेमनो जवाब छे, ताम्रपत्रो गुजरातमां पाटण, हेमचंद्राचार्य लाइब्रेरी उत्तर गुजरात, अमदावादनी LD इंस्टिट्यूट ऑफ इंडोलॉजी नवरंगपुरामां, भोळानाथ जेठालाल विद्याभवन भोजी विद्याभवन अने संशोधन विद्याभवन गांधीनगर कोबा खाते, श्री महावीर जैन आराधना केन्द्र वगैरेमां सचवायेला छे। त्यार पछी आपणे जोईए तो कि भाई बीजो सवाल छे, पुरातत्व शास्त्रीओ आपणने प्राचीन मानव संस्कृतिनो केवी रीते परिचय करावे छे। पुरातत्वशास्त्रीओ आपणने प्राचीन मानव संस्कृतिओनो केवी रीते परिचय करावे छे तेमनो जवाब छे, पुरातत्वशास्त्रीओ जेने અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, જે સંશોધન કરીને માહિતી આપે છે, તેઓ વિવિધ પ્રાચીન સ્થળો પર ખોદકામ કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં શોધીને અભ્યાસ કરીને માનવ સંસ્કૃતિઓનો આપણને પરિચય કરાવે છે। ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર કારણો પણ આવે છે, આપણે કારણ આપી સમજાવો, તેમાં કારણ છે આપણું, કારણ આપો, આપણા દેશને ભારત કહે છે, આપણા દેશને ભારત કહે છે, તેમનો જવાબ છે, આપણા દેશમાં ઋગ્વેદ સમયમાં ઘણી ટોળીઓ વસતી હતી, આપણા દેશમાં ઋગ્વેદ સમયમાં ઘણી ટોળીઓ વસતી હતી, એમાં ભરત નામનો માનવ સમૂહ બળવાન હતો, એમાં ભરત નામનો માનવ સમૂહ બળવાન હતો, તેના નામ ભરત પરથી તે વસતા પ્રદેશનું નામ ભારત પડ્યું, તે વસતા પ્રદેશનું નામ ભારત પડ્યું। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ પરીક્ષાની અંદર 3 માર્કની અંદર આવી શકે અથવા 4 માર્કની અંદર પણ પૂછી શકાય કે તાડપત્ર અને ભોજપત્ર, એમનો જવાબ છે, તાડના વૃક્ષના પર્ણ પર, પર્ણ એટલે કે પાન પર લખાયેલા હસ્તપ્રતોને, હાથેથી લખેલા અને હસ્તપ્રતોને તાડપત્રો કહે છે। ફરીથી જોઈએ, તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલા હસ્તપ્રતોને તાડપત્ર કહે છે, જ્યારે હિમાલયમાં થતા ભોજ નામના વૃક્ષની પાતળી આંતરછાર પર લખાયેલા હસ્તપ્રતોને ભોજપત્ર કહે છે। તાડાના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર લખેલી હસ્તપ્રતો મળી આવતા પ્રાચીન સમયના લોકોની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે। આવી અનેક હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે, આવી અનેક હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે, તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તામિલ ભાષાના લખાણો પણ મળી આવ્યા છે। કેટલાક તાડપત્ર અને ભોજપત્ર પોથી સ્વરૂપે પણ મળી આવ્યા છે, જેમાં કવિતા, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યોની માહિતી ઉપરાંત ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશેની માહિતી મળે છે। વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણા પાઠ 1નું રિવિઝન, પુનરાવર્તન। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો વારંવાર જોજો કે જેથી કરીને આપણે આવનારી પરીક્ષામાં સારા એવા માર્ક્સ લાવી શકીએ। જય હિન્દ, જય ભારત।